ચોમાસાની સિઝનમાં ટુ વ્હીલર ગાડીઓમાં પાણી ભરાઈ જવાથી ગાડી ચાલુ ન થવાની સમસ્યા સામે આવે છે, ત્યારે શું કરવું જોઈએ કે જેથી આ પ્રમાણમાં ઘટાડો કરી શકાય? આ અંગે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં છેલ્લા 13 વર્ષથી બાલા ઓટો ગેરેજ ચલાવતા બાઉદ્દીન મુલતાનીએ જણાવ્યું હતું કે વરસાદના કારણે પ્લગમાં પાણી લાગી જાય એટલા માટે પ્લગ કેપ સાફ કરાવવી જોઈએ, પ્લગ શોર્ટ હોય તો પ્લગ નખાવવો જોઈએ, ચોમાસાની સિઝનમાં ટુ વ્હીલર ગાડીમાં પ્લગ કેપની સર્વિસ કરાવવી જોઈએ, ગાડીની ટાંકીમાં પાણી ન જાય તે માટે તેનું કવર નખાવી દેવું જોઈએ, અઠવાડિયે ચેઇન ટાઈટ કરાવવી, ઓઇલિંગ કરાવી દેવું જોઈએ, તો પ્લગ કેપ પર ચોમાસાની સિઝનમાં ગ્રીસ મરાવી દેવું જોઈએ, જેના કારણે પાણી તેના પર રહે નહીં અને ગાડી ચાલુ ન થવાની સમસ્યા સર્જાય નહીં. વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, તેવા સમયે જો ગાડી ખાડામાં ભરાયેલા પાણીમાં ફસાઈ જાય તો ગાડી સ્ટાર્ટ કરવી ન જોઈએ, તેને આજુબાજુ નજીકમાં રહેલ ગેરેજમાં બતાવી દેવી જોઈએ, જેના કારણે એન્જિન કે ફિલ્ટરમાં પાણી જઈ શકે છે અને ગાડી ચાલુ થઈ શકતી નથી, અને તે સમયે ગાડી ચાલુ કરવાની કોશિશ કરવામાં આવે તો વધુ ખર્ચો થઈ શકે છે, તો પાણી મિક્સ થઈ ગયું હોય તો ઓઇલ બદલાવી દેવું જોઈએ. મારું નામ બાઉદ્દીન મુલતાની, બાલા ઓટો ગેરેજ મારું ગેરેજ છે, 13 વર્ષથી છે. ચોમાસામાં પાણી લાગવાથી ગાડી કેવી રીતના બંધ થઈ જાય ને એના માટે શું કરવું જોઈએ હું તમને જણાવો છું. પહેલી વાત તો કે પ્લગમાં પાણી લાગી જાય એટલા માટે તમારે પ્લગ કેપ સાફ કરવી જોઈએ, પ્લગ શોર્ટ હોય તો પ્લગ લખાવવો જોઈએ. ચોમાસાની પહેલાં તમે પ્લગ કેપ એ સાવચેતી કરાવી લેવાની. કાર્બેટ આપણે ટાંકીનું ઢાંકણ આવે છે તેની પર કવર આવે તે પણ લખાવી દેવાનું, એના માટે પાણી અંદર નહીં જાય ટાંકીમાં. બીજી વસ્તુ કે ચેન છે એ અઠવાડિયે ટાઈટ કરાવી લેવાની, ઓઇલિંગ કરાવી દેવાનું, તો ચેન સેટ વહેલા ના જાય તમારે, ને પ્લગ કેપ પર તમારે ગ્રીસ મારી દેવાનું એટલા માટે પાણી પ્લગ પર રહે નહીં ને તમારી ગાડી કમ્પ્લીટ રહેશે. અને પાણીમાં ગાડી ડૂબી જાય તો? પાણીમાં ગાડી ડૂબી જાય તો તમારે છે ને ચાલુ કરવાની કોશિશ ના કરવાની, ને એ આજુબાજુના ગેરેજ હોય તો ત્યાં દેખાડી લેવાનું, કેમ કે એન્જિનમાં પાણી જઈ શકે કે ફિલ્ટરમાં જઈ શકે એટલે ગાડી ચાલુ થાય નહીં, ખોટું એન્જિનમાં ખર્ચો આવે એના કરતાં કોઈ પાસે કોઈ પણ ગેરેજ હોય તેમાં દેખાડી જોવાની, ને ઓઇલ બોઇલ બદલાવી રાખવાનું પાણી મિક્સ થયું હોય તો.